શહેરમાં રોજેરોજ હત્યાના કેસો સામે આવે છે, એમાં ઘણી બાબતોમાં ખૂબ નજીવું કારણ હત્યા માટેનું હોય છે. ત્યારે પલસાણાના તાતીથૈયા ગામમાં દારૂના નશામાં ચૂર એક યુવકે બીજા યુવકને ચપ્પુ ઘુસાડી મારી નાખ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે એક ચાની લારીની દુકાન આગળ રાત્રે 9:30 વાગ્યે બે ઈસમો અગમ્ય કારણસર ઝઘડવા લાગ્યા હતા. ચાની દુકાન પર 50 વર્ષીય બિટ્ટુ યાદવ ચા પીવા માટે આવ્યો હતો. તે સમયે બાજુની બિલ્ડિંગમાં શ્યામ પેલેસમાં રહેતો કુંદન બિહારી નામનો યુવક પણ ત્યાં આવ્યો હતો અને બિટ્ટુ યાદવ સાથે કોઈક બાબતે રકઝક કરવા લાગ્યો હતો. નજીવી બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં કુંદન બિહારી નામનો યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને ઉશ્કેરાયેલા કુંદન બિહારીએ પોતાની પાસે રાખેલું ધારદાર ચપ્પુ વડે બિટ્ટુ યાદવના ડાબા જાંગ પર ઘા માર્યો હતો. બિટ્ટુ યાદવ લોહીલુહાણ હાલતમાં નીચે પડી જતા કુંદન યાદવ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. દરમિયાન દુકાનદારે 108 મારફતે બિટ્ટુ યાદવને સુરત મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં બિટ્ટુ યાદવનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેમ કે કડોદરા પોલીસે કુંદન બિહારી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી સ્થળ તપાસ કરી સીસીટીવી ફૂટેજની મદદથી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હત્યા પહેલાં બિટ્ટુ યાદવ ઘટનાસ્થળની બાજુમાં આવેલ બિલ્ડિંગના ઇન્ચાર્જ સોનુ યાદવ સાથે બાકડા પર બેઠો હતો અને નશામાં ધૂત કુંદન યાદવ ત્યાં આવ્યો હતો અને બિટ્ટુ યાદવને 2-3 વખત ધમકાવી ચપ્પુ બતાવ્યો હતો. ઘા એટલો જોરદાર હતો કે બિટ્ટુ યાદવનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. જે અંગે કડોદરા પોલીસે કુંદન બિહારી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી સ્થળ તપાસ કરી સીસીટીવી ફૂટેજની મદદથી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ મામલે પોલીસે મોબાઈલ લોકેશનના આધારે ગણતરીના કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડ્યો છે.